नमस्कार, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती पर, के जी अपने खेडत उपयोगी माहिती तथा जमीन रेकर्ड विषय माहिती ने लगता वीडियो लईने अवारनवार आवता रहिए छे। आम तो अपने सब जाणीए छे के बजेट में प्रति गाय दीठ सहाय आपवा अंगेनी जाहेरात करवामां आवेल हती, अने हवे ते अंगे वहीवटी मंजूरी पण मळी गईल छे। तो ते अंगेना परिपत्र विषे आज आपणे आ वीडियो में चर्चा करीशुं। તે પહેલા જો આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। રૂપિયા 10,800ની સહાય દર વર્ષે, તો ગાય દીઠ કેટલી સહાય મળશે, કયા ખેડૂતોને સહાય મળશે તે અંગે સરકારી ઠરાવની માહિતી જોવા માટે આ વિડીયો અચૂક જોશો, કેમ કે આ વિડીયોમાં તે પરિપત્ર વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે। તો તે માટે આપણે પરિપત્ર જોઈએ। નવી બાબત, વર્ષ 2020-21 દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવા બાબત, એટલે કે દેશી ગાય આધારિત સંપૂર્ણપણે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેવા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ આપવા માટેની આ પરિપત્ર કરવામાં આવેલ છે, જે પરિપત્ર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 26/6/2020 રોજ કરવામાં આવેલ છે। તો આપણે આગળ તે પરિપત્રની વિગતો જોઈએ। તો સૌ પ્રથમ તેમાં આમુખમાં જણાવેલ છે કે રાજ્યમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતામાં ઘટાડો થાય, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે। ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકારશ્રીએ વિવિધ કાર્યક્રમો, યોજનાઓ અને અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે, જે પૈકી વર્ષ 2020-21 અંદાજપત્રમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા ભાર મૂકેલ છે। હવે આ પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર ગેસ કે ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવા, પ્રાકૃતિક ખેતી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા, ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ વધારે ભાવ, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય તે હેતુસર દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય દીઠ નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજનાની નવી બાબત માટે રૂપિયા 5,000,00,000ની વહીવટી મંજૂરી આપવા માટે નિયામક સમિતિ અને સ્ટેટ નોડલ ઓફિસર આત્માના ઉપર જે વંચાણે લીધેલ એકના ઠરાવથી દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી અને તે બાબતે આ ઠરાવ કરવામાં આવેલ છે। તો તેમાં જણાવેલ છે કે પુખ્ત વિચારણાને અંતે વર્ષ 2020-21 નવી બાબત અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના માટે COVID-19 મહામારીથી ઉદ્ભવેલી પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃવેગવંતુ કરવા માટે વંચાણે લીધેલા ઠરાવ 2 થી જાહેર કરેલ ગુજરાત આત્મનિર્ભર પેકેજ મુજબ રૂપિયા 66.50 કરોડ, એટલે કે અંકે રૂપિયા 66,50,00,000 પૂરાના ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવાનું ઠરાવવામાં આવે છે। અને તેમાં આગળ જણાવેલ છે કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂપિયા 900 પ્રતિ માસ, એટલે કે વાર્ષિક રૂપિયા 10,800ની મર્યાદામાં સહાય આપવાની આ યોજના છે, જેમાં રાજ્યના તમામ ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે। એટલે કે જે લોકો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા હશે તેવા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે
रूपया 900 प्रति मास एटले के वार्षिक रूपया 10,800 नी सहाय आपवामां आवशे। अने आ रीते जे प्राकृतिक खेती करता हशे ते तमाम खेडूतोने आ लाभ मळवापात्र थशे। આગળ આપણે આ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીની પાત્રતામાં જોઈએ તો ક્રમ નંબર 1 છે કે અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટિફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી આ લાભ મળવાપાત્ર થશે। આગળ ક્રમ નંબર 2 છે કે હાલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને પ્રાકૃતિક ખેતીની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર જો પાત્રતાની શરતો પૂર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે। એટલે કે જે લોકો હાલ પ્રાકૃતિક ખેતી કરે છે તેવા ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિ તાલીમ બાદ જે તૈયાર થયેલા માસ્ટર ટ્રેનર હશે તો તેવા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે। ક્રમ નંબર 3 છે કે આ યોજનાનો લાભ દેશી ગાય ધરાવતા જેમાં વિદેશી ગાય જેવી કે જર્સી અને એચએફ સિવાયની ખેડૂતોએ ધારણ કરેલ તમામ જમીનમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળવાપાત્ર થશે અને વાછરડાને ગાય તરીકે ગણાશે નહીં। આગળ ક્રમ નંબર 4 છે કે આ યોજના હેઠળ એક ખાતા એટલે કે ગામ નમૂના નંબર 8 મુજબ એટલે કે એક ખાતા દીઠ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે। એટલે કે જો આપ સંયુક્ત નામે જમીન ધારણ કરતા હોય તો તે પૈકી કોઈ પણ એક લાભાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। આગળ ક્રમ નંબર 5 કે અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા તો પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી જોઈશે તો આ પ્રમાણે પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે। હવે આપણે આગળ જોઈએ કે લાભાર્થીને અરજી કરવાની કાર્ય પદ્ધતિ શું છે તો જેમાં અ અરજદાર ખેડૂત પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે આ અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર મારફત અથવા જ્યાં પણ કોમ્પ્યુટર ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે। આ ઉપરાંત અરજદાર ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરીએ સમય મર્યાદામાં પોર્ટલ ખુલ્લું હોય ત્યાં સુધી પોર્ટલ ઉપર અરજી ચડાવવાની રહેશે। ત્યારબાદ બ જોઈએ કે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટ આઉટ મેળવી તેની ઉપર સહી કે અંગૂઠો કરી નીચે મુજબના જરૂરી સાધનિક કાગળો સાથે જે તે સેજાના ગ્રામ સેવક બીટીએમ એટીએમ કે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીને રજૂ કરવાની રહેશે એટલે કે અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવીને આપના ગ્રામ સેવક અથવા તો બીટીએમ એટીએમ અથવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીને એ અરજીની પ્રિન્ટ પહોંચતી કરવાની રહેશે અને તેની સાથે ગામ નમૂના નંબર 8ની નકલ અને જો સંયુક્ત ખાતેદાર હોય તો તેઓ અન્ય ખાતેદારની સંમતિનું પત્રક તથા બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક સામેલ રાખી અને દિન સાતમાં તાલુકાના બીટીએમ એટીએમ કે ગ્રામ સેવકને રજૂ કરવાની રહેશે। તો આ પ્રમાણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી અને આ જે જરૂરી ડોક્યુમેન્ટ આપણે જણાવ્યા તે મુજબના ડોક્યુમેન્ટ સામેલ રાખી અને તે અરજી આપના ગ્રામ સેવક અથવા બીટીએમ અને એટીએમને આપ રજૂ કરી શકો છો। આગળ આપણે સહાય ચૂકવણીની કાર્ય પદ્ધતિની વાત કરીએ તો ક્રમ નંબર 1 મંજૂર કરેલ લાભાર્થીઓને ગાયના નિભાવ ખર્ચ માટે માસિક રૂપિયા 900 લેખે ત્રિમાસિક સહાયની રકમ રૂપિયા 2700 લાભાર્થીના બેંક એકાઉન્ટમાં આરટીજીએસ કે ડીબીટીથી જમા કરાવવાની રહેશે એટલે કે જે લાભાર્થીઓની અરજી મંજૂર થશે તેઓને એક ગાયના નિભાવ ખર્ચ માટે માસિક રૂપિયા 900 લેખે ત્રિમાસિક આ સહાય જમા થશે એટલે કે ત્રિમાસિક રૂપિયા 2700 લાભાર્થીના બેંક ખાતામાં આરટીજીએસ થી અથવા તો ડીબીટીથી જમા કરવામાં આવશે। આગળ ક્રમ નંબર 2 જોઈએ કે એપ્રિલથી જૂનના ત્રિમાસિકનો નિભાવ ખર્ચ જુલાઈ માસમાં જુલાઈથી સપ્ટેમ્બરનો ત્રિમાસિકનો નિભાવ ખર્ચ ઓક્ટોબરમાં અને ઓક્ટોબરથી ડિસેમ્બરનો ત્રિમાસિકનો નિભાવ ખર્ચ જાન્યુઆરીમાં અને જાન્યુઆરીથી માર્ચનો ત્રિમાસિકનો નિભાવ ખર્ચ એપ્રિલમાં ચૂકવવાનો રહેશે એટલે કે આ સહાય જુલાઈમાં ઓક્ટોબરમાં જાન્યુઆરીમાં અને એપ્રિલમાં
તેઓના ત્રિમાસિક હપ્તા જમા થશે। આગળ ક્રમ નંબર 3 જોઈએ કે અરજીની મંજૂર તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂપિયા 900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે। ક્રમ નંબર 4 કે દર 3 માસે ટેગ સહિત ગાયની હયાતી તથા લાભાર્થી પ્રાકૃતિક ખેતી કરે છે તે મતલબનું પ્રમાણપત્ર ગ્રામ સેવક BTM ATM ને રજૂ કરવાનું રહેશે, જે આધારે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને ત્રિમાસિક સહાય ચૂકવવાની રહેશે। અને ચકાસણી દરમિયાન ખેડૂત પાસે જો ગાય ન હોય અથવા તો પ્રાકૃતિક ખેતી ન કરતા હોય તો યોજના હેઠળની સહાય બંધ કરવાની રહેશે। એટલે કે દર 3 ત્રિમાસિક ગાળા માટે ગાયની હયાતી અને લાભાર્થી પ્રાકૃતિક ખેતી કરે છે તે મતલબનું પ્રમાણપત્ર ગ્રામ સેવક પાસે જમા કરાવવાનું રહેશે। અને જો આપ ટેગ સહિતની ગાય ન ધરાવતા હોય અથવા તો આપે પ્રાકૃતિક ખેતી કરવાનું બંધ કરી દીધેલ હશે તો આપની સહાય બંધ કરવામાં આવશે। અને આગળ ક્રમ નંબર 5 કે અરજીની સંખ્યાને ધ્યાને લઈને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માએ ગ્રામ સેવક BTM ATM ની કામગીરીની ફાળવણી કરી શકશે। તો આ પ્રમાણે એક ગાય માટે પ્રતિમાસ 900 રૂપિયા એટલે કે ત્રિમાસિક 2700 રૂપિયા આ રીતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે। આ પરિપત્ર નાયબ સચિવ સાહેબ શ્રી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સહીથી બહાર પાડવામાં આવેલ છે। એટલે જો આપ આ પ્રમાણેની પાત્રતા ધરાવતા હોય તો હવે ટૂંક સમયમાં જ્યારે આઈ ખેડૂત પોર્ટલ પર આ અંગેની લિંક મૂકવામાં આવશે એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે આપણે એક નવો વિડીયો બનાવી અને આપ સૌ ખેડૂત મિત્રોને તે બાબતથી જાણ કરશું એટલે કે વાકેફ કરશું। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।